विद्यार्थी मित्रों, प्रकरण पहलू छे के वास्तविक संख्याओ। बराबर, तो वास्तविक संख्याओं नी अंदर आपणे जोईए के स्वाध्याय 1.1 के जेनी अंदर प्रश्न 1 छे के युक्लिड नी भाग प्रवृत्ति थी गुसा शोधवानो छे। बराबर, सामान्य रीते आपणे 5मा के 6ठा धोरण नी अंदर थी तमने गुसा अने लसा बन्ने शोधता आवडे छे, પણ અહીંયા આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો છે। બરાબર, તો એ કઈ રીતે શોધવાનું એ જોઈએ આપણે। તો તમને ખબર છે કે 225 ગ્રેટર ધેન 135 છે। બરાબર ને, 225 મોટી સંખ્યા છે 135 કરતા। તો હવે આપણે લખશું 225 બરાબર 135। હવે 135 છે તો 225 ને 135 વડે ભાગવામાં આવે તો 135 એકા 135 જ થાય। તો 0 અહીંયા આવશે, 10, 10 ને 2 12, 12 માંથી 3 જાય તો 9, અને અહીંયા 1 તો 1 માંથી 0। તેનો મતલબ ગુણ્યા 1 કરીએ ત્યારે 90 તમારી શેષ વધે છે। કઈ રીતે કરવો એ હું બતાવું છું તમને। હવે આ 135 છે ને અહીંયા લખવાના છે, તો 135 બરાબર આ જે શેષ હતી અહીંયા લખવાની છે 90। હવે 90 ને કેટલા વડે ગુણીએ 135, તો 135 ભાગ્યા 90, 90 ગુણ્યા 2 કરીએ તો સંખ્યા વધી જાય છે, તો 90 એકા 90 તો 5। હવે જો 13 માંથી 9 જાય તો 4 આવશે। બરાબર, તો એનો મતલબ 1 મૂકીએ તો જવાબ 45 આવ્યો। હવે આ 90 ને પાછા અહીંયા લખીશ, તો 90 બરાબર શેષ ને અહીંયા લખીશ 45। તો મને ખબર છે 45 દૂ 90 થઈ જાય તો એ વખતે શેષ શું વધે છે, 0 વધે છે। તો અહીંયા જ્યારે પણ શેષ 0 આવે ત્યારે કઈ સંખ્યા વડે ભાગી થી આપણે, તો એ ભાગેલી સંખ્યા છે એ તમારો શું થાય, ગુસા થાય, અથવા તો શૂન્યતર શેષ કઈ છે તો એ પણ ગુસા કહી શકાય। તો અહીં શૂન્યતર શેષ એટલે શૂન્ય ન હોય એ કેટલી છે, 45 છે, અને તેથી ગુસા કયો છે 135 અને 225 કેટલો આવે છે, 45 આવશે। બીજા નંબરનો છે તેની અંદર જો આ સંખ્યા મોટી છે તો આ પહેલા કહી લખશો કે 38,220 ગ્રેટર ધેન 196। હવે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ વાપરીએ તો 38,220 બરાબર 196 ગુણ્યા કઈ સંખ્યા મૂકી શકાય, તો અહીંયા 196 ગુણ્યા 195 ની નજીક ની લઉં છું તો કેટલી આવે છે, તો 0 0 6 9 1, 0 9 54, 4 5 99 81, અને 5 86, તો 6 અને 8, 9 1 9, 9 ને 8 17, 6 5 20 તો 3, 9 5 47 ને 48, 8 તો 4, 5 1 5 4 9, તો 0 8 4 12, 1 6 6 12, 12 ને 9, 21 ને 22, 2 ઉપર 2, 9 9 18, 8 1 3। તો જો એ જ સંખ્યા આવી જાય છે કે નહીં, એનો મતલબ 196 ગુણ્યા 195 આવી જાય છે, ત્યારે શેષ શું વધે છે, 0। બરાબર કે નહીં, અહીંયા શેષ 0 વધે છે, તેથી શું લખાય, તો શૂન્યતર શેષ કેટલી છે ઉપરની, તો આ જ સંખ્યા મળશે 196 છે, તો ગુસા 196 અને 38,220 નો કેટલો થશે, 196 થશે।
ત્રીજા નંબરનો દાખલો છે કે 867 અને 255 નો ગુસાઅ શોધવાનો છે, તો 867 ઘેટર કે 255 લખી શકાય, તો 867 બરાબર 255 ગુણ્યા 3 કરીએ તો 110 એસ વધે છે, તો આ 255 અહીંયા લખીશું, તો 255 બરાબર અને 102 અહીંયા આવશે, 102 હવે 102 ગુણ્યા કેટલા કરીએ તો 255 થાય, તો અહીંયા 255 ભાગ્યા 102 કરું તો 2 વડે ગુણી શકાય, તો 2 લઉં તો 204 આવે, 5 માંથી 4 જાય તો 1 અને 5 અને 0, તો એનો મતલબ 2 વડે ગુણવાથી શેષ કેટલી વધી, 51, હવે 102 અહીંયા લખું તો 102 બરાબર આ 51 અહીંયા આવશે, તો 51 ગુણ્યા 2 કરું લખી શકાય કે અહીં શેષ બરાબર 0 થાય ત્યારે ભાજક કેટલો છે 51 છે, આ ભાજ્ય છે, આ ભાજક છે, આ ભાગફળ છે અને આને શું કહેવાય શેષ કહેવાય, તો ભાજ્ય કેટલો છે 51 છે અને તેથી ગુસાઅ 867 અને 255 બરાબર કેટલો થાય 51 થાય, તો આ પણ લઈશું, અહીં શેષ 0 થાય ત્યારે આ ભાજક છે, શેષ 0 થાય ત્યારે ભાજક કેટલો છે 51 છે, ત્યારે 1870 શેષ લો તો 51 છે, તો એ પણ લખી શકાય. નંબર 2 છે કે એની અંદર કીધું છે કોઈ એવો અયુગ્મ ધન પૂર્ણાંક ક્યુ માટે 6Q+1 અથવા 6Q+3 અથવા 6Q+5 પ્રકારનો એ હોઈ શકે, અહીંયા આપણે જો કેટલો જો 6 આપેલો છે, તો પહેલા કોઈ અયુગ્મ ધન પૂર્ણાંકની વાત કરી છે, તો આપણે એવું લઈએ ધારો કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે અને જેથી બી બરાબર 6, ધારો કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક છે જેથી બી બરાબર 6 લઈએ, તો આપણું શરૂ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમાણે બરાબર છે એ બરાબર બી ક્યુ પ્લસ આર હોય, હવે અહીંયા એની બીની કિંમત આપી દીધી છે કેટલી તો 6Q+R, હવે આપણે 6 કઈ રીતે લીધા તો અહીંયા 6Q ની વાત છે, માટે આપણે કેટલા લીધા છે 6 લીધા છે, હવે R કેવો હોય તો 0 ≤ R ≤ 6 છે, એનો મતલબ કે R બરાબર 0, 1, 2, 3, 4 અને 5 હોઈ શકે, તો હું R બરાબર 0 લો તો આ કયું બને એ બરાબર 6Q થાય બરાબર છે કે નહીં, તો એ બરાબર 6Q થાય, તો આને હું આ રીતે લખી દઉં એ બરાબર 2 × 3Q, આની અંદર 2 આવે છે કે નહીં, હવે બીજું લો R બરાબર 1 લો તો A બરાબર 6Q+1 થાય, થાય કે નહીં, તો આની અંદર 2 સામાન્ય નીકળતા નથી, હવે ત્રીજું લો R બરાબર 2 લો તો A બરાબર 6Q+2 થાય, તો 2 સામાન્ય નીકળે તો 3Q+1 આમ લખી શકાય, લખી શકાય કે નહીં, કે એની અંદર પણ 2 આવે છે, એનો મતલબ કે 2 વડે એને ભાગી શકાય છે, એ સિવાય R બરાબર 3 લો તો A બરાબર 6Q+3 થાય, તો એમાં તો 2 સામાન્ય નીકળતો નથી, હવે લો R બરાબર 4 લો તો A બરાબર 6Q+4 થાય, તો 2 નીકળે છે કે નહીં, તો અહીંયા 6
બે તો સામાન્ય કાઢેલા છે, હવે વધે છે કયું? તો આર બરાબર પાંચનું, તો એ બરાબર સિક્સ ક્યુબ પ્લસ પાંચ થાય. તો હવે કઈ સંખ્યાઓ જુઓ? તો એક આર કે જેમાં બે છે, એક આર કે જેમાં બે છે, પછી એક આર કે જેમાં બે છે. તો અહીં કઈ કઈ સંખ્યાઓ? તો સિક્સ ક્યુબ a is equal to 6 cube, પછી a is equal to 6 cube plus 2, અને a is equal to 6 cube plus 4, જે બે વડે ભાગી શકાય છે. અને તેથી તે કેવી સંખ્યાઓ છે? અયુગ્મ નથી પણ યુગ્મ સંખ્યાઓ છે, તેથી તે યુગ્મ સંખ્યા છે. તો બાકી અયુગ્મ સંખ્યા કઈ કઈ થાય? તો બાકી વધેલી કઈ વધી છે? તો સિક્સ ક્યુ પ્લસ વન, તો સિક્સ ક્યુ પ્લસ વન, અથવા બીજી કઈ વધી? તો સિક્સ ક્યુ પ્લસ થ્રી, સિક્સ ક્યુ પ્લસ થ્રી, અથવા સિક્સ ક્યુ પ્લસ ફાઈવ, જે મળતી સંખ્યા છે. બરાબર, તો આ જે આપણો જવાબ હતો એ આપણને મળી ગયો છે. 1.1 માં પ્રશ્ન નંબર ત્રણ છે કે જેની અંદર 616 સભ્યો એટલે લશ્કરના જવાનો છે, કે જે 32 નો એક જૂથ છે, એટલે 32 સભ્યો પહેલા ચાલી રહ્યા છે અને એની નીચે 616 સભ્યો ગોઠવાઈ જાય એ રીતે એ સભ્યો પણ ચાલે છે અને કૂચ કરતા કરે છે. તો એમને એમ કીધું છે કે આ 32 સભ્યો છે એની દરેકની પાછળ જે ઉભા જે સ્તંભમાં છે એમાં કેટલા સભ્યો સમાય, જેના કરીને કુલ 616 સભ્યો આવી જાય 32 સભ્યોની પાછળ. તો અહીંયા આપણે 616 અને 32 છે એનો શું લેવો પડે? તો અહીં 616 અને 32 નો ગુસાઅ લેવો પડે. તો 616 ગ્રેટર ધેન 32 થાય છે, મોટી સંખ્યા છે. તો આપણે અહીંયા શું લખશું? 616 બરાબર 32. બરાબર, તો 616 છે તો આપણે 32 છે એને ભાગ ચલાવીશું અને જવાબ મેળવીશું. તો 616 ભાગ્યા 32 કરીએ તો 32 દૂ તો 64 થાય. તો 32 એક 32 બરાબર 10 ને 11 છે, 11 માંથી 2 જાય તો 9 આવશે, 5 માંથી 3 જાય તો 2 આવશે, ઉપરથી ઉતાર્યા 6 છે. બરાબર છે, તો હવે આપણે કેટલા ભાગ ચાલીએ? તો 32 નવા જોઈએ, 9 દુ 18, 8 1 9 3 27 ને 28, તો નજીક આવી જાય છે. તો 288 બરાબર, તો 10 માંથી 6, 10 નો 16 તો 8 આવશે, 8 માંથી 8 0 અને 0 નો મતલબ શેષ કેટલી વધે છે? તો 19 પ્લસ 8 આવે છે. તો 32 ને અહીંયા લખીશું, તો 32 બરાબર શેષ અહીંયા લખીશ 8. તો 8 તો 32 ને બાદ ચાલે છે ને, 8 6 32 માટે જવાબ શું આવે છે? 0 મળે છે. તો અહીંયા આપણે છેલ્લે જે કીધું કે આનો ગુસાઅ શોધી કાઢીએ, તો ગુસાઅ 616 અને 32 નો શૂન્યતા શેષ કહો અથવા તો ભાજ્ય કહો, તો ચાર છે તો ચાર છે સંખ્યા હોય. બરાબર છે, એ આપણે સ્તંભની અંદર કેટલી સંખ્યા થી જોવાની હતી. તો સોરી, 8 કેટલી હશે? હા, 8 વડે ગુણાકાર છે માટે જે શૂન્યતર શેષ છે. તો અહીંયા મૂકેલા હશે 8.
અહીંયા લખી શકાય શૂન્યતર